સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આજના યુવાનો શું લખી રહ્યા છે, શું પોસ્ટ કરી રહ્યા છે તેનું ભાન રહેતું નથી, જેના પગલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાના નામે બીભત્સ અને અભદ્ર શબ્દો લખનારા 3 આરોપીઓ સામે ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો મળી આવતી સમગ્ર માહિતી અનુસાર ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બાબતે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીઓએ આક્ષેપ કર્યા હતા કે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ગ્રુપના કેટલાક અન્ય ધર્મના લોકો હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાના સામે ઓડિયો વોઇસના મેસેજથી જાહેરમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોય છે, જેથી પોલીસે આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ સમાજના દેવી દેવતાને અપમાનિત કરી અપશબ્દો બોલી રહ્યા બાબતે તપાસમાં આરોપી મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન તથા મોહમ્મદ હુસેન સોહેલ બાબા શેખ મિર્ઝા મોહમ્મદ સામી મોહમ્મદ યુસુફ શેખના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ દેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલાત કરતા તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી આવું કૃત્ય કરવા કોઈ પ્રેરિત કર્યા છે કે કેમ સહિત સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં 4 જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બીભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને માબેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી. તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના PI શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણેય ભરૂચ શહેરના રહેવાસી છે, એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન, બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ. આ રીતના ત્રણેય આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે. આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.